પાલનપુર તાલુકા ગઢ ખાતે ગઢ ગ્રામ પંચાયત દ્વારા અગાઉ ગાયત સટકના રહેશો માટે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી હતી, જે ગટર આ એરિયામાંથી બહાર કાઢીને ગામના મુખ્ય પ્રવેશ દ્વારનો જે રસ્તો છે તે રસ્તાના ગઢ ચડોતર માર્ગ ઉપર જમીન ઉપર ખુલ્લી છોડી દેતા અસહ્ય દુર્ગંધ આવી રહી છે. તેમજ ગઢ ચડોતર માર્ગને અડીને જ 10 ફૂટ જેટલો ગટરના પાણીનો ભરેલો ખાડો હાલમાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. ગટરમાંથી નીકળતા ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધ આવી રહી છે, જેના કારણે અહીંથી પસતા લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. ગટરના પાણીનો ખાડો ભરાયેલો પડ્યો હોવાથી મચ્છરજન્ય રોગો ફાટી નીકળે તેવી દેશ સેવાઈ રહી છે. મહત્વનું છે કે સરકારની ગ્રાન્ટમાંથી ગઢ ગ્રામ પંચાયત દ્વારા અગાઉ ગાયત સ્ટેના રહીશો ભૂગર્ભ ગટર બનાવવામાં આવી હતી, જે ગટરને ગઢ ગ્રામના પ્રવેશદ્વારમાં જ છોડી દેવાતા તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. તેમજ ગટરના ખુલ્લા પાણીના કારણે હાલમાં ગઢ ચડોતર માર્ગને અડીને 10 ફૂટ પહોળો મોટો ખાડો પડી ગયો છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓ ગમે ત્યારે આ ખાડામાં પડી અકસ્માત સર્જાવાની તેમજ રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે ભરતભાઈ લુંટિયાએ જણાવ્યું હતું કે પંચાયતે આ ગટર બનાવી રોડ ઉપર ખુલ્લી છોડી દીધી એ સારી બાબત નથી. અહીંથી ખેતરોમાં જતા લોકો, મોર્નિંગ વોક કરતા લોકો સહિત રાહદારીઓને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. સત્વરે ગટર બનાવી તેનો નિકાલ કરવો જોઈએ. આ ગઢગામની એન્ટ્રી છે અને ગઢગામની એન્ટ્રીમાં રોડ ઉપર ગટરનું ખુલ્લું પાણી જતું હોય તો સારું બી ન લાગે અને ત્યાંથી આવવા જવાવાળા લોકોને તથા આજુબાજુમાં રહેવાવાળા લોકોને તકલીફ બી પડે. તો પંચાયત સત્વરે આ કામ પૂરું કરી અને થોડું જે કામ ખૂટતું હોય એ પૂરું કરીને ગટરનું પાણી, ગટરની જે વ્યવસ્થા હોય એ પ્રમાણે એ પૂરું કરે તો સારું. ગટર ખુલ્લી શું તકલીફ પડે? ખેતરોમાં જવાવાળા આવવાવાળા લોકોને, રાતે સવારે વોકમાં નીકળવાવાળા માણસોને, આજુબાજુમાં ધંધા કરવાવાળા માણસોને, સોસાયટીઓમાં રહેવાવાળા રહીશોને, બધાને દુર્ગંધ તો આવે જ ને. આ અંગે આ એરિયાના રહીશ હિન્દુજી ઠાકોરે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત જે ગટરને ખુલ્લી મૂકી છે ત્યાં હાલમાં મસ્ત મોટા ગટરના પાણીથી ભરાયેલો ખાડો પડી ગયો છે. આ ગટરનું ખુલ્લું પાણી અહીંથી પસાર થઈએ એટલે તીવ્ર દુર્ગંધ મારે છે અને માર્ગ ઉપર ઘણીવાર ચાલતા હોઈએ ત્યારે જો 2 વાહનો સામે આવી જાય ત્યારે આ ખાડામાં પડી જવાની શક્યતા સર્જાય છે. જે પાલનપુરથી ગઢ ગામમાં મેઇન મુખ્ય માર્ગ છે એના ઉપર એક ગટર લાઇન છે. એ ગટર લાઇન ઉપર એટલો મોટો ખાડો પડ્યો છે કે કોઈ આવતા જતા બાઇકો છે, ગાડીઓ છે, એ અંદર પડવાની ભીતિ રહે છે. અને ગટર પણ એકદમ ખુલ્લી છે. આજુબાજુમાં રેસિડેન્સી છે અને બીજું કે જે વસ્તી, નાના મોટા બાળકો અવર જવર કરતા હોય છે, સાધનો અવર જવર થતા હોય છે, અંદર ખાડામાં પડવાની એકદમ ભીતિ છે. તો આ ગટર લાઇન ખુલ્લી મૂકી, ગામ પંચાયતે ગટર લાઇન બનાવી છે, બરાબર છે, બની છે, પણ ખુલ્લી પડી છે. તો આ ગટર લાઇન ખુલ્લી પડી છે અને આ બુરવા માટે અથવા આગળ કરવા માટે અમે માગણી કરીએ છીએ. બધા આ ગમે ત્યારે હતા, અમે રાત્રે પણ બાઇક લઈને નીકળતા હતા પણ એક ગાડીવાળો આવ્યો તો અંદર જવાની પડવાની મને એકદમ ડર લાગે. સારું કર્યું કે અમે ઊભા રહી ગયા, નહીતર અમે ગાડી અંદર લઈને બાઇક લઈને પડી જતા. તો અમે આ એક ભાસ્કરમાં જાણ કરી અને આટલી વિનંતી કરી, અમને ઠેરવી પહોંચાડવા માટે અમે આટલું કહીએ છીએ.